લખતરના કડો ગામની સીમમાં ફોરલેન રોડની નબળી કામગીરીને કારણે સંરક્ષણ દિવાલ નમી જતા મોટા અકસ્માતોનો ભય જોવા મળે છે. લખતર વિરમગામ હાઈવે પર નવા બનેલ ફોરલેન રોડની કામગીરી દરમિયાન અનેક વખત નબળી કામગીરીની ફરિયાદો ઉઠવા પામી હતી. ત્યારે લખતર તાલુકાના કડો ગામની સીમમાં આવેલ સુરપાલસિંહ ગોહિલના ખેતર પાસે ફોરલેન રોડ ઉપર બનાવવામાં આવેલ સંરક્ષણ દિવાલ આજે વરસાદના કારણે એકાએક નમી જતા નબળી કામગીરીને કારણે મસમોટો ભ્રષ્ટાચાર થયા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આ દિવાલ આશરે 4 માસ પહેલાં જ હજુ બનાવવામાં આવી હતી. જે દિવાલની કામગીરી દરમિયાન નબળી અને આડેધડ કામગીરીને ગ્રામજનો દ્વારા રોકવાનું જણાવ્યા હોવા છતાં યોગ્ય કામગીરી નહીં કરાતા કામગીરીમાં મસમોટો ભ્રષ્ટાચાર કરાયા હોવાનું લોકમુખે ચર્ચા હાલમાં થઈ રહી છે. વિરમગામ હાઈવે પર આવેલ કડુ ગામની સીમ વિસ્તારમાં રોડની બાજુમાં બનાવવામાં આવેલ સંરક્ષણ દિવાલ વરસાદના કારણે તૂટી પડતા સ્થાનિક ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. તાજેતરમાં લખતરથી વિટલાપરા સુધી અંદાજિત 125 કરોડના ખર્ચે ફોરલેન રોડ બનાવવામાં આવ્યો છે. જે રોડ કોન્ટ્રાક્ટર દ્વારા રોડની બાજુમાં સંરક્ષણ દિવાલ બનાવવામાં આવી હતી, જેને માત્ર હજી 4 માસ પણ નથી થયા અને પ્રથમ વરસાદમાં તૂટી પડતા મસમોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો હતો. સંરક્ષણ દિવાલ તૂટી પડતા ગટરોના પાણી ખેતરોમાં ઘૂસવાની શક્યતા સેવાઈ હતી, જેના કારણે ખેડૂતોને બહુ મોટી નુકસાની જવાની પણ ભીતિ સેવાઈ હતી, જેના કારણે સ્થાનિક ખેડૂતોમાં ભારો જોવા મળ્યો હતો. જયંત ઝાલા, માન યુઝ લાઈવ, લખતર, સુરેન્દ્રનગર.